हेलो नमस्ते विद्यार्थी मित्रों, હું જાણવા ઈચ્છા વાસુદેવ YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 વિષય આસપાસ પર્યાવરણ એનામાં આપણે પાઠ 3 જો નંદી સાથે એક દિવસ એ પાઠ 3 જો છે એના પ્રશ્ન જવાબ નાના પ્રશ્ન જવાબ આપણે આના પહેલાના લેક્ચરમાં જોઈ ગયા છે. આજે આપણે મોટા પ્રશ્ન જવાબ સમજવાનો છે. બરાબર લેક્ચર નંબર છે
અને એકલાને એકલું રહેવું પડતું હોય, પણ જો દાદા દાદી એટલે કે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો બાળકને એકલું રહેવું પડતું નથી, બરાબર. એટલે ફરી એક વાર જોઈ લઈએ કે તેઓ વડીલોને માન આપતા શીખે છે, તેઓમાં સમૂહ ભાવના કેળવાય છે, એકબીજા પ્રત્યે લાગણીનો ભાવ રહે છે, વડીલો તેમની દેખભાળ કરે છે અને સારા વિચારો અને આજ્ઞા તેમજ સ્નેહ પ્રેમ અને મોહ પણ મેળવે છે. અને આ આપણી ગેરહાજરીમાં બાળકો એકલા પડતા નથી. હવે આ પહેલો પ્રશ્ન થયો, ત્યાર પછી આ પ્રશ્ન નંબર બીજો છે કે પ્રાણીઓને ટોળામાં રહેવાથી કયા લાભ થાય છે, બરાબર. આ પાઠમાં આપણે પ્રાણી વિશે જોયું છે, બરાબર. નંદુ હાથી છે એ પ્રાણી છે, એના વિશે આપણે જોયું છે. તો હવે જે પ્રાણીઓ છે એ ટોળામાં રહેતા હોય તેને કયા કયા લાભ થાય છે, જેમ આપણે જોયું કે આપણે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો કયા લાભો થાય, એવી રીતે પ્રાણીઓ પણ ટોળામાં રહેતો કયા લાભો થાય છે એના વિશે આપણે જોયું. તો કે પ્રાણીઓ ટોળામાં રહીને સંઘ બળ મેળવે છે. સંઘ બળ એટલે કે સંઘ એટલે કે જે પોતાનો એક જૂથ હોય, બરાબર, એને સંઘ કહેવાય છે. સંઘ બળ મેળવે છે. જો તમે કોઈ એકલા હોય અને તમારી સાથે બીજા બે ત્રણ જણા હોય તો તમને થોડી વધુ હિંમત આવે છે. એટલે શું કરે છે, તો કે પોતે સંઘ બળ મેળવે છે. મુશ્કેલીના સમયે એકબીજાનો સાથ મળી રહે છે. કોઈ એક પર હુમલો થાય તો ભેગા થઈને તેમનો સામનો કરી શકે છે. તો શું કહે છે કે સંઘ બળ મેળવી શકે છે અને મુશ્કેલીના સમયે એકબીજાનો સાથ મેળવી શકે છે. હવે તમે પ્રાણીઓ તમે ટીવીમાં ક્યારેક જોયું હોય તો જે ટોળામાં રહેતા હોય ને એ પ્રાણીઓ શું કરે છે, તો કે જયારે એક ઉપર હુમલો થાય ને તો પેલા જોવે છે અને પછી જો શક્ય હોય ને તો એને બચાવી લે છે, અથવા તો બીજા જેના જે સુરક્ષિત છે એને લોકો કહે છે, એવું એને સંકેત આપે છે કે પાછળ આ રીતે શિકારી આવી રહ્યો છે, તો ઈ એવો સંકેત આપે કે એક ભાગે ને એની પાછળ બધા ભાગી જાય છે. એવી રીતે એકબીજાનો સાથ મળી રહે છે. કોઈ એક પર હુમલો થાય તો ભેગા થઈને તેનો સામનો કરે છે અને તેમના બચ્ચાની સંભાળ રાખી શકે છે. જો એક રીતે પોતે આ ઝુંડમાં ટોળામાં હોય ને તો એ પોતાના બચ્ચું જે હોય છે બાળક એની પણ સંભાળ રાખી શકે છે અને તેમને સુરક્ષા બળનો અહેસાસ મળી રહે છે અને તેમના બચ્ચાને જીવનના પાઠ પણ ભણાવી શકે છે. મેં ફરીથી એક વખત જવાબ, પ્રાણીઓ ટોળામાં રહીને સંભાળ મેળવે છે, મુશ્કેલીના સમયે એકબીજાનો સાથ મળી રહે છે, કોઈ એક પર હુમલો થાય તો ભેગા થઈને તેમનો સામનો કરી શકે છે, તેમના બચ્ચાની સંભાળ રાખી શકે છે અને તેમને સુરક્ષા બળનો અહેસાસ મળી રહે છે અને તેમના બચ્ચાને જીવનના પાઠ ભણાવી શકે છે. હવે પ્રશ્ન નંબર ત્રીજો છે કે તમને ગમતા પ્રાણ વિશે પાંચ વાક્ય લખો. હવે આજના હોમવર્કમાં તમારે આ જે બે પ્રશ્ન છે એ કાપી બુકમાં લખવાના રહેશે અને આ છે જે તમને મનગમતું પ્રાણી હોય એના વિશે તમારે પાંચ વાક્ય લખવાનું. જેમ કે તમને હાથી ગમતો હોય, ગાય ગમતી હોય, કૂતરું ગમતું હોય, જે ગમતું હોય એના વિશે તમારે પાંચ વાક્ય તમારી જાતે રફ બુકમાં લખવાના રહેશે. આ છે આજનું તમારું હોમવર્ક છે.